डीसा नगरपालिका द्वारा जलाराम मंदिर थी अंडरग्राउंड गटर लाइन नु काम चालू करवामां आव्युं छे, परंतु सामान्य वरसादना कारणे दुकानदारो, राहदारीओ अने वाहन चालको तोबा पुकारी उठ्या छे। जलाराम मंदिर थी सरदार बाग सुधीनी भूगर्भ गटर लाइन नु काम एक महीना सुधी कोई कारणसर बंद हतुं, परंतु वरसादी सीजन में फरी शुरू करवामां आव्युं छे। आड़ेधड़ खोदकाम थी पाणीनी पाइपलाइन अने वीज सहितना जोडाणो तूटी गया छे, जेना कारणे अहीं धंधा रोजगार द्वारा पोताना परिवारनुं गुजरान चलावता दुकानदारोने भारे मुश्किलीओ वेठवानो वारो आव्यो छे। तेमज अहींथी पसार थता वाहन चालको तेमज राहદારીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર દ્વારા મુખ્ય માર્ગને ઠેકઠેકાણે કૂદી નાખવામાં આવ્યો છે। અધૂરામાં પૂરું તાજેતરમાં થયેલા સામાન્ય વરસાદમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત સ્થાનિક વેપારીઓની પણ હાડમારી વધી ગઈ હતી, જેને લઈ સ્થાનિકો દ્વારા પાલિકા સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ડીસા નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે એના ડીસા નગરપાલિકાના એન્જિનિયરની બેદરકારીના કારણે રોડો બંને સાઈડથી આદર્શ હાઈસ્કૂલવાળો રોડ પણ તોડ્યો અને આ બાજુમાં ઝઘડી હનુમાન મંદિરની લાઇનવાળો પણ રોડ તોડ્યો। બંને રોડો તોડી દુકાનદારોને હેરાન ગતિ કરે છે અને રોડ ઉપર જે આ વરસાદના છે કાદવ કીચડ છે એટલે બેન દીકરીઓ અને ભાઈ જે સ્કૂટરો બાઇકો લઈ જાય છે એ લોકો ગારામાં પડે છે અને એ પણ માનસિક રીતે અને હેરાન થાય છે। એટલે આ નગરપાલિકા ચોમાસાના અંદર આવું જ કામ કરવું, આટલા દિવસો આ લોકો ક્યાં ઊંઘી ગયા છે નગરપાલિકાનું તંત્ર, અને જ્યારે બી એમને નગરપાલિકાના એન્જિનિયરને કહીએ છીએ ત્યારે કે ઉપરથી અમારે ઓર્ડર છે, તો ભાઈ ઓર્ડર હોય તો તમે પ્લાન બનાવ્યો તો પ્રાંત ઓફિસથી તમે રોડ તોડવાનું ચાલુ કર્યો તો આદેશ હાઈસ્કૂલ લાઈન પાછો બીજી બાજુ તોડ્યો તો બંને બાજુ સરકારનો નિયમ હોય એક જ ગાઈડલાઈન પ્રમાણે એક જ સાઈડથી રોડ તૂટતો હોય છે, તો આ બંને બાજુ રોડ તોડી અને બધી બાજુના વેપારીઓને અને ગામના પ્રજાને હેરાન કરવાને નગરપાલિકાએ શું લાગે ઠેકો લીધો છે આ રીતનો?